ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આપણે ગુજરાતી પાઠ્યપુસ્તક ટેન્થ સ્ટેન્ડર્ડનું ચેપ્ટર ટ્વેલ્થ ઝબકજોત ચેપ્ટર આપણે ભણી રહ્યા હતા ફર્સ્ટ પેરેગ્રાફની અંદર આપણે લેખકનો પરિચય જોયો આખા ચેપ્ટરની અંદર કઈ બાબત આપણે ભણવાના છે તે વિશે આપણે જોઈ ગયા ત્યાર પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરી દીધી હતી અને આપણે ક્યાં સુધી ભણી ગયા હતા તો કે સર અમલ દેરાસરીનો જે આખો બંગલો છે એના ત્રેજામણનું દિવાનખાનાની અંદર જે બધી વસ્તુઓ સજાવવામાં આવેલી છે એ બધી વસ્તુઓ વિશે આપણે જોઈ ગયા ઓકે ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ પહેલાં આપણે શોર્ટમાં જોઈ જઈએ કે સર અમલ દેરાસરીના ત્રીજા માળના દિવાનખાનાની અંદર કાચના ઝુમ્મરો વચ્ચે દીવાઓ બળી રહ્યા હતા ઉત્તર અને દક્ષિણ દિવાલો તરફથી સામસામે ઓરડા તરફ જવાના બારણાઓ પડે છે પૂર્વ દિશા તરફ અગાસી ઉપર ટેરેસ ઉપર જવાનો રસ્તો છે તો પૂર્વ દિશા તરફ જ નીચે બગીચાને માં ઉતરવાની સીડી છે પશ્ચિમ તરી પશ્ચિમ દિશા તરફ જરૂખો જે રસ્તા તરફ પડે છે ત્યાર પછી ઓરડાની લાદીઓની અંદર કાશ્મીરી ગાલીચા છે ખૂણાઓમાં ગ્રીકના પૂતળાઓ ગોઠવવામાં આવ્યા છે દિવાલને એકદમ અંડેલીને રેડ મખમલ સોફા મૂકવામાં આવ્યા છે વચ્ચે એક મોટું ટેબલ છે ટેબલ ઉપર ફૂલદાનીની અંદર ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલો ગોઠવ્યા છે બગીચામાંથી જે પવન પસાર થાય છે તે મંદગતિએ ઝરૂખામાંથી પસાર થઈ રહ્યો છે ત્યાર પછી તેમના દિવાનખાનાની દિવાલો ઉપર ગવર્નરો અને વાઇસરોયની છબી છે એક તેલ ચિત્ર રાણી વિક્ટોરિયા પોતાનો જબ્બો ઉપાડીને ચાલતા રાજાઓનું તેલ મોટું તેલ ચિત્ર બનાવવામાં આવેલું છે તેમને જે નાઇટ હુડનો ઇલકા ભગત જે તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં હશે તે એવોર્ડ તેમને સોનાની ફેમની અંદર મળાવીને મૂકેલો છે તો આવી રીતે આટલા આટલે આટલા સુધી આપણે જોઈ ગયા ત્યાર પછી આપણે આગળ જોઈએ પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં આઠ વર્ષનો દીપક તાવથી ધગે છે કે પશ્ચિમના ઝરૂખા જે પશ્ચિમ તરફ જે ઝરૂકો બનાવવામાં આવેલો છે ત્યાં પલંગ ઉપર આઠ વર્ષનો દીપક દીપક કેટલા વરસનો હતો આઠ વર્ષનો માત્ર આઠ વર્ષનો દીપક તાવથી ખૂબ જ ધગધગે છે તેના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે પાટામાં લોહીના ડાગ છે એના માથા ઉપર એટલે કે દીપકના માથા ઉપર અડધા કપાળને અડધા કપાળને ઢાંકી દે તો એવો પાટો બાંધવામાં સફેદ પાટો બાંધ્યો છે અને પાટામાં લોહીના ડાઘા છે કે જે સફેદ પાટો આપણને માથા પર કોઈક વખતે વાગી જતો હોય છે અને આપણે ત્યાં ડ્રેસિંગ કરાવતા હોઈએ છે તે એવો જ કંઈક દીપકના માથા ઉપર સફેદ પાટો બાંધ્યો હતો એ પાટા ઉપર લોહીના ડાઘ હતા વચલા ઉઘાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોક્યા કરે છે હવે અહીં વચલા ઉઘાડા ભાગમાંથી કે જે માથા ઉપર પાટો બાંધવામાં આવ્યો છે તે પાટાના સહેજ ઉપરના ભાગ ઉપરથી કાનની આસપાસથી જે લટો જે વાળો જે છે તે વાળો ડોક્યા કરે છે એટલે કે એ પાટાની ઉપર એ વાળ ફર્યા કરે છે દીપકની માતા મેના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકતી નીચી દ્રષ્ટિએ અને મ્યાન વદને બેઠી છે બીડાયેલા પોપચા એટલે કે બંધ આંખ જે દીપકના દીપકની માતા દીપકની માતાનું નામ શું છે દીપકની મમ્મીનું નામ તો કે મેના દીપકના પિતાનું નામ સર અમલ દેરાસરી ઓકે તો હવે આપણે આગળ જોઈએ તો દીપકની માતા દીપકના ઓશિકા પાસે દીપકના ઓશિકા પાસે જ બેસીને દીપકના બીડાયેલા પોપચા એટલે કે આ બંધ આંખ બંધ આંખ સામે તાકી રહે છે અને નીચી દ્રષ્ટિએ અને મ્યાન વધને મ્યાન વદને મ્યાન એટલે કે ઉદાસ વદને એટલે કે ચહેરો કે ઉદાસ ચહેરે બેઠી છે હવે કોઈ પણ બાળક માતા માતાને કોઈ પણ બાળક આવી રીતે ઈજાગ્રસ્ત હોય ઘાયલ થયું હોય તો માતાનું હૃદય એકદમ દ્રવી ઉઠે છે તો કંઈક એવી જ અહીંયા દીપકની માતાની પરિસ્થિતિ છે હવે તમારા ઘરની અંદર વાત કરીએ તમને થોડોક તાવ આવતો હોય તમે તમે થોડાક બીમાર હોય તો તમારી મમ્મી તમને લઈને કેટલી બધી ચિંતિત થશે બધી રીતે તમારું ધ્યાન રાખશે હોસ્પિટલ લઈ જશે રાત દિવસ તમારી સેવા કરશે માતાનું હૃદય જ એવું હોય છે કે બાળકને થોડુંક કંઈ તકલીફ થાય તો માતા દ્રવી ઉઠે છે માતા ખૂબ જ વ્યાકુળ ચિંતિત થઈ જાય છે પોતાના બાળકને આવી કન્ડિશનમાં જોઈને તો હવે દીપકને આવી રીતે આવી રીતે ઈજાગ્રસ્ત થોડી વારે હસ્તગળી સામે જોઈ ડોક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશિકા તરફ જાય છે ડૉક્ટર મેનાબેન થર્મોમીટર લઈ લો તો હવે ડૉક્ટર પોતાની કાંટા ઘડિયાળમાં સમય જોઈને ડૉક્ટર દીપકના ઓશિકા તરફ જાય છે અને ડૉક્ટર મેનાબેન દીપકની માતાને કહે છે કે થર્મોમીટર લઈ લો તો મેના દીપકની બગલમાંથી થર્મોમીટર લઈ ડોક્ટરને આપે છે અને પછી ફિક્કે ચહેરે ડોક્ટર સામે જોઈ રહે છે હવે કોઈ પણ દર્દી આપણા ફેમિલીનું હોય કે આપણે નોર્મલી જોવા જઈએ આપણા ફેમિલીનું કોઈ દર્દી આવી રીતે કદાચ કોઈ સિરિયસ કન્ડિશનમાં હોય ડૉક્ટર રાઉન્ડ પર આવતા હોય ને ડૉક્ટર જેવી રીતે રિપોર્ટ જોઈને હમણાં ડૉક્ટર શું જવાબ આપશે ડૉક્ટર શું કહેશે કે દર્દી હવે ખતરાથી બહાર છે હમણાં એને સારું છે મતલબ જે એકદમ સિરિયસ કન્ડિશન હતી તે હવે થોડું થોડું રિકવરીમાં આવે છે મતલબ જ ડૉક્ટર શું જવાબ આપે છે એવી રીતે ફેમિલીના હરેક મેમ્બર ડૉક્ટર તરફ એકદમ ફિક્કે ચહેરે જોશે તો અહીંયા કંઈક કન્ડિશન એવી જ છે જેવી રીતે પેલો થર્મોમી થર્મોમીટર ડૉક્ટરને આપે આપવામાં આવે છે બધા લોકો ડૉક્ટર તરફ ફિક્કે ચહેરે જોઈ છે સૌની આંખો ડૉક્ટર સામે મંડાય બધા લોકો ડૉક્ટર સામે જોઈ છે તાવ તો વધતો જ જાય છે ડૉક્ટર શું કહે છે કે દીપકનો તો તાવ વધતો જ જાય છે ડૉક્ટરના મોં ઉપર ઉચાર દેખાય છે ઉચ્ચાર એટલે ચિંતા કે ડૉક્ટરના ફેસ ઉપર એક પ્રકારની ચિંતા દેખાઈ રહી હતી સરઅમલ સૂકા અવાજે કેટલો જ્યારે ડૉક્ટર કહે છે કે દીપકનો તાવ વધતો જ જાય છે અને ડૉક્ટરના ફેસ ઉપર એક પ્રકારની ચિંતા છવાયેલી હતી તો તે જોઈને સર અમલ દેરાસરી એકદમ સૂકા અવાજે એકદમ ધીમેથી પૂછે છે કે કેટલો તાવ વધતો જાય છે ત્યારે ડૉક્ટર કહે છે ચાર ચાર એટલે એકસો ચાર તો અહીં સૌ લોકો ચમકીને ચાર ડોક્ટર કે હા બરફ મૂકવાની જરૂર છે પણ માથાનો ઘા બહુ ઊંડો છે એટલે મૂકાય પણ કેમ અહીંયા ડૉક્ટર શું કહે છે કે માથા ઉપર એ બરફ મૂકવાની જરૂર છે એટલો બધો તાવ દીપકને વધી ગયો છે કે માથા ઉપર બરફ મૂકવાની જરૂર છે પણ માથા ઉપર બરફ નહીં મૂકી શકાય કારણ શું કેમ કે માથામાં જ તેને ઘા થયો છે કે માથામાં જ વાયગું છે તો એના કારણે એ ઇજાગ્રસ્ત જગ્યાને ઉપર પાણી નહીં પચે કે પાણી નહીં ત્યાં સુધી પહોંચે એવી એટલા માટે તમને કોઈ પણ દિવસે બાળકને તમને કે કોઈને પણ ગમે ત્યારે માથામાં વાગેલું હોય થોડું ઘણું કાં તો કશે પગમાં વાગ્યું હોય કે ગમે તેમ વાગી ગયું હોય ત્યારે ડૉક્ટર આપણને પહેલાં તો શું કહેશે કે તમારે આ જે માથામાં વાગ્યું છે તેને તમારે માથું તમારે પલાળવાનું નથી મતલબ કે તે જે ઘા વાગ્યો છે ત્યાં સુધી પાણી નહીં જવું જોઈએ એનાથી કંઈ પાકી જશે કંઈક વધારે ઇન્ફેક્શન ઉત્પન્ન થશે મતલબ કે એ ઘા રૂજાવાની જગ્યા ઉપર ઓર વધારે ઘેરો થતો જશે તો અહીંયા ડોક્ટર શું કહે છે કે માથામાં જ દીપકને વાગ્યું છે ને એવી જગ્યા ઉપર હમણાં એને તાવ વધતો ને વધતો જ જાય છે તો આપણે એ જગ્યા ઉપર બરફ પણ નથી મૂકી શકતા સર અમલ નિશ્વાસો મૂકે છે ડૉક્ટર નીચા નમી દીપકનો હાથ પોતાના હાથમાં લે છે અને દીપકને કહે છે દીપક હવે તને કેમ લાગે છે માથું દુખે છે જ્યારે ડૉક્ટર કહે છે કે બરફ મૂકવાની જરૂર છે પણ માથામાં ઘા થયો છે માથામાં વાગ્યું છે અને ઘા બહુ ઊંડો છે તો એ જગ્યા ઉપર આપણે બરફ પણ નહીં મૂકી શકીએ કે મીઠાના પોતા પણ નહીં મૂકી શકીએ તો હવે અમલ દેરાસર એકદમ નિરાશ થઈ જાય છે ડૉક્ટર નીચા નમીને દીપક પાસે દીપકનો હાથ પોતાના હાથમાં લે છે અને દીપકને કહે છે કેમ લાગે છે દીપક તને હવે તને કેવું લાગે છે થોડું ઘણું તને સારું બેટર ફીલ થાય છે હજુ તારું માથું દુખી છે આવી રીતે કરીને કેટલાક ક્વેશ્ચન ડૉક્ટર દીપકને પૂછતા હોય છે મેં ના દીપકની માતા કહે છે દીપકના કાન સુધી નમી બેટા ડૉક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે માથું દુઃખતું મટી ગયું જ્યારે ડૉક્ટર પૂછે છે ત્યારે દીપક તરફથી કોઈ આન્સર નથી આવતો ત્યારે મેનાબેન દીપકના કાન સુધી નમીને દીપકને પૂછે છે કે બેટા ડૉક્ટર કાકા તને કંઈક ક્વેશ્ચન પૂછે છે કે બેટા તને હમણાં કેવું લાગે છે માથું દુઃખતું તારું મટી ગયું ત્યારે દીપક ધીરે ધીરે આંખો ખોલે છે બા માથું તો ખૂબ દુઃખે છે પણ મને ઠીક છે ફરી આંખો મીચી દે છે ક્ષણ વારે ફરી ઉઘાડે બા ઉર્મીને બોલાવને દીપક જ્યારે મેના દીપકના કાન સુધી નમીને દીપકને પૂછે છે કે ડૉક્ટર કાકા તને કંઈ પૂછી રહ્યા છે માથું દુઃખતું મટી ગયું બેટા હવે કેવું તને લાગે છે ત્યારે દીપક ધીમે ધીમે પોતાની આંખો ખોલે છે અને બાને જવાબ આપે છે કે બા માથું તો હજુ પણ ખૂબ જ દુખે છે પણ મને ઠીક છે પણ હું ઠીક છું પોતાની આંખો મીચી દે છે ફરીવાર જ્યારે પોતાની આંખો ઉગાડે છે ત્યારે પોતાની બહેનને પૂછે છે કે બા ઉર્મીને બોલાવ ને મેના ઉર્મી તો અહીં જ છે બેટા તારી પડખે જ ઊભી છે ઉર્મીનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાડવા લાગે છે તું પડી ગયો હતો ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી ઉર્મી ફરી રડવા લાગે છે અને મેનાની છાતીમાં મોડું ઢાંકી દે છે હવે ઉર્મી જ્યારે દીપક પોતાની બહેનને કહે છે કે ઉર્મીને બોલાવ ને બા ત્યારે બા શું કહે છે દીપકની બા શું કહે છે કે ઉર્મી તો અહીં જ છે બેટા કે તારી પડખે જ ઊભી છે જો ઉર્મી અહીં જ ઊભી છે ઉર્મીનો હાથ પકડીને બા પોતાની તરફ ભાવથી ખોળામાં બેસાડે છે માથું પંપાળવા લાગે છે ઉર્મીનું તો અહીં મેના દીપકને કહે છે કે જ્યારથી બેટા તું પડી ગયો છે ને કે જ્યારથી તને વાગી ગયું છે માથામાં ત્યારથી ઉર્મીના આંસુ સુકવ્યા જ નથી મતલબ કે ઉર્મી ચૂપ જ રહી નથી ત્યારથી એ રળ્યા જ કરે છે રડ્યા જ કરે છે અને ઉર્મી ફરીથી રડવા લાગે છે અને મેનાની છાતીમાં મોડું ઢાંકી દે છે કે પોતાની માને પોતાની માને ગળે મળી જાય છે તો અહીં દીપક પછી કહે છે ઉર્મી રોવાનું નહીં હો રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાસીએ ચડ્યો બાપુ દેખી જશે એ બીક એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો એમાં તારો વાક નથી અહીં દીપક શું કહે છે કે ઉર્મી રોવાનું નહીં હું તો રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાસી પર ચડ્યો અને બાપુજી જોઈ જશે એની બીકે હું ઉતાવળ કરવા ગયો અને હું પડી ગયો એમાં તારી કંઈ ભૂલ નથી તો તું શું કામ રડે છે પછી સર અમલ રાષ્ટ્રધ્વજની વિસરી ઘડે જંપી જા દીપક કે જ્યારે દીપકના મોમાંથી રાષ્ટ્રધ્વજનું નામ નીકળે છે કે તરત જ સર અમલ દેરાસર રાષ્ટ્રધ્વજને તું ભૂલી જા એવી રીતે કરીને દીપકને કહે છે નંદરાય રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે મોકાણ માંડવી એટલે કે કંઈક વસ્તુને લઈને ભારે નુકસાન થવું હવે કઈ વસ્તુને લઈને ભારે નુકસાન થયું છે તો કે રાષ્ટ્રધ્વજના કારણે ઘણું બધું નુકસાન થયું છે કઈ કઈ જગ્યા ઉપર નુકસાન થયું છે એ વાત પણ અહીંયા નંદરાય કહે છે કે હજારોના માથા ફૂટ્યા તોય લોકોનો ચળસ ખૂટતો નથી નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાઓ હોમાય છે નંદરાય શું કહે છે જ્યારે રાષ્ટ્રધ્વજની વાત નીકળે છે દીપક પહેલાં શું કહે છે કે રાષ્ટ્રધ્વજ અગાસ્ય ચડાવવા ગયો બાપુ જોઈ જશે એની કે હું ઉતાવળ કરવા ગયો અને પડી ગયો જ્યારે રાષ્ટ્રધ્વજનું નામ આવે છે સર અમલ દેરાસરી ગુસ્સેથી કહે છે કે રાષ્ટ્રધ્વજને તો ભૂલી જા ત્યાર પછી નંદરાય શું કહે છે કે રાષ્ટ્રધ્વજના કારણે જ કેટલું બધું નુકસાન થયું છે કે આ રાષ્ટ્રધ્વજના કારણે જ ભારે નુકસાન થયું છે તો હજારોના માથા ફૂટી ગયા તોય લોકોની ચળસ ખૂટતો નથી ચળસ એટલે કે ઈર્ષા નેતા નેતાઓ તો આ રાષ્ટ્રધ્વજના કારણે જ કે રાષ્ટ્રધ્વજના કારણે જ આજે જેલમાં બેસી ગયા છે અને આટલું બધું થઈ ગયું આ રાષ્ટ્રધ્વજના કારણે છતાં પણ હૈયા ફૂટાઓ હૈયા ફૂટાઓ એટલે કે અક્કલ વગરના હૈયા ફૂટાઓ મતલબ અક્કલ વગરના તો અહીંયા નંદરાય જે છે તે શું કહે છે કે આવા અક્કલ વગરનાઓને હજુ પણ ભાન નથી થયું કે આ રાષ્ટ્રધ્વજના કારણે જ આટલું બધું નુકસાન થયું રહ્યું છે છતાં પણ રાષ્ટ્રધ્વજ છતાં પણ રાષ્ટ્રધ્વજને ભૂલતા નથી અહીં નંદરાય રાષ્ટ્રધ્વજ વિશે બધી ગલત વાતો છે જ્યારે દીપક આ બધી વાતો સાંભળે છે એ તરત જ જવાબ આપે છે આવું ન બોલો નંદ કાકા તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દળ લોહી દળવા માંડ્યું દીપક તરત જ બોલે છે કે તમે આવું રાષ્ટ્રધ્વજ વિશે બોલો છો અને મને અહીંયા એવું પ્રતીત થાય છે જાણે સવારે મારા માથામાં વાગી ગયું અને જે પ્રમાણે લોહી વહેતું હતું દળદડ કરતું એવી રીતે હમણાં મને પ્રતીત થાય છે જ્યારે તમે રાષ્ટ્રધ્વજ વિશે આવી વાતો કરો છો આવી વાતો ના કરો નંદરાય નંદકાકા તમે આવી વાતો ના કરો સહેજ ફરી પણ બા હું પડી ગયો ત્યારે રડ્યો નહોતો નહીં મારાથી રડાય જ કેમ હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો અહીંયા નાનું બાળક છે આઠ વર્ષનો દીપક છે છતાં પણ એનો વિચાર એની સોચ એની એના મનની અંદર દેશ પ્રત્યેની જે લાગણી છે તે જોવા જેવી છે શું કહે છે આપણે નોર્મલી નાના બાળકની વાત કરીએ તો રમતું રમતું જો પડી જશે આમ જ પડી જશે તો પણ રડવા લાગશે અને અહીંયા દીપક જો કે એ રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો ફરકાવવા ગયો એ પડી જાય છે એના માથામાં એટલું બધું વાગી જાય છે તાવ એટલો સખત ચડી ગયો છે સાથે સાથે એના બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે છતાં પણ અહીંયા દીપક શું કહે છે કે બા હું જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવા ગયો ત્યારે હું રડ્યો નહોતો અને મારાથી રડાય જ કેમ હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો કે મેં કંઈક સારું કામ કરવા ગયો અને મને વાગી ગયું પણ મને એ વાતનો બિલકુલ અફસોસ નથી મને એ વાતનો બિલકુલ અફસોસ નથી બલકે મને ખુશી થાય છે પોતાની જાતને અહીં ખુશનસીબ માને છે એટલે અહીં દીપક એ દીપકની એ વાતને ખૂબ જ ખુશી છે કે એણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રધ્વજ ચડાવવા જતાં એ પડી ગયો એટલે અહીં દીપક પોતાની જાતને ખુશનસીબ માને છે કે એણે કંઈક સારું કામ કર્યું એને સારું કામ કરવા જતાં એને વાગી ગયું એટલે ભલે એને વાગ્યું છે પણ એને એ વાતનો બિલકુલ પણ અફસોસ નથી એ પોતાની જાતને લકી માને છે તો અહીં સલ અમર દેરાસરી દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં તે પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા કરી તું કેમ કાંઈ સમજતો નથી સર અમલ દેરાસરી દીપકને શું કહે છે કે હવે તું રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નથી છોડવાનો રાષ્ટ્રધ્વજની વાત મૂકે છે કે નથી મૂકવાનો તે પાપ કર્યું અહીંયા સર અમલ દેરાસરી દીપકને શું કહેવા માગે છે કે તે પાપ કર્યું કયું પાપ તો કે તું રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો અને પ્રભુએ તને તેની સજા આપી તો કેમાં આ નો સિમ્પલ વાત સમજતો નથી આવી રીતે સર અમલ દેરાસરી દીપકને સમજાવવા માગે છે ત્યારે દીપક શું કહે છે રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ લીલા અને કેસરી પટ્ટામાં વેચાઈ જાય છે અને અંદર તારલાઓનો રેટિયો પૂરાય છે આંખો ઉગાડું છું તો દિવાલે દિવાલે એ જ ત્રણ રંગો હવે પોતા અમલ દેરાસરી પોતાના દીકરાને કહે છે રાષ્ટ્રધ્વજને તું ભૂલી જા ત્યારે દીપક શું કહે છે કઈ રીતે ભૂલું બાપુ રાષ્ટ્રધ્વજને હું કઈ રીતે ભૂલું આંખો બંધ કરું છું તો પણ મને રાષ્ટ્રધ્વજ દેખાય છે આંખો ખોલું છું આકાશ તરફ નજર કરું છું તો પણ મને આ ત્રણે ત્રણ રંગો દેખાય છે અને તમે કહો છો કે હું રાષ્ટ્રધ્વજ ભૂલી જાઉં કઈ રીતે ભૂલી શકું બાપુ આંખો બંધ કરતાં ખોલતા મને રાષ્ટ્રધ્વજ જ દેખાય છે હું એને ક કોઈ સંજોગોમાં નહીં ભૂલી શકું આકાશમાં જોઉં છું તો આખો આકાશ જાણે સફેદ લીલા કેસરી સફેદ લીલા પટ્ટામાં વહેંચાઈ ગયું હોય તારલાઓને જોઈને રેટિયાની ગાંધી બાપુનો રેટિયો યાદ આવે છે આંખો ઉઘાડું છું અને દિવાલ તરફ જોઉં છું તો દિવાલ પણ આખી ત્રણે રંગોની અંદર વહેંચાઈ ગઈ હોય એવું દેખાય છે તો હું કઈ રીતે રાષ્ટ્રધ્વજને ભૂલું સરઅમલ કકડાઈથી દીપક હવે સર અમલ દેરાસરે ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે અને કહે છે દીપક કરીને નામ જોરથી નામ બોલે છે ડૉક્ટર પછી કહે છે સાહેબ આપ અત્યારે સાંભળી જાઓ આપ ધારો છો તેથી વધારે કેસ વધારે ગંભીર છે આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે અત્યારે તો પ્રભુ ઉપર જ્યારે દીપક અને અમલ દેરાસરીની વચ્ચે આ રાષ્ટ્રધ્વજને લઈને થોડીક આવી રીતે ઝઘડો નોકજોક થાય જાય છે ત્યારે ડૉક્ટર કહે છે કે ત્યારે ડૉક્ટર કહે છે કે તમે હમણાં ધારો છો એના કરતાં વધારે ગંભીર કેસ છે દીપકનો હમણાં એને વધારે ઉશ્કેરાવશો નહીં મતલબ એના માથામાં વાગેલું છે હમણાં એના એને જે વાત ગમે છે એના બિલકુલ અગેન્સ્ટ તમે વાતો નહીં કરતા જેથી કરીને એના માથા ઉપર જે ઘા થયો છે એની કન્ડિશનની અંદર સુધારો આવશે નહીં એને વાયગું છે અને એને ગમતી વાતો એની સાથે કરો એને ના ગમે એના વિરુદ્ધ તમે વાતો કરશો તો એ ઉશ્કેરાશે કે હજુ પણ પિતાશ્રી મારા અગેન્સ્ટ ઊભા છે એટલે દીપકના દીપકની જે કન્ડિશન છે એની અંદર સુધારા લાવવા માગતા હોય તો તમે એને એની વાતોમાં વાતો પોરવો અત્યારે તો પ્રભુ ઉપર આટલું બોલે છે ડૉક્ટર એટલે કે હવે તો પ્રભુ ઉપર જ આશા છે મેના આંખોમાં આંસુ લૂચતી બેટા બે ઘડી સૂઈ જાને મેના દીપકની માતા પોતાના આંખોમાંથી આંસુ લૂછતા પોતાના દીકરાને દીપકને કહે છે કે બેટા બે ઘડી તું સુઈ ને દીપક બા મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા તો એ બાપુ કેમ મારી ઉપર ચીડાય છે અહીંયા જ્યારે દીપક ભણવા જતો હતો ત્યારે તેમના શિક્ષકે કંઈક વાત સમજાવી હશે કંઈ ટૉપિકને લઈને ત્યારે તે વાત તેને દીપકને યાદ આવે છે અને પોતાની બાને કહે છે કે બા મારા એક વખતે શિક્ષક કહેતા હતા કે કોરિયાના કેટલાક હજારો બાળકો એ વાવટા માટે વાવટો એટલે કે ઝંડો વાવટા માટે પોતાના પ્રાણ આપી દીધા કોરિયાના હજારો બાળકોએ અને તેમના પિતાઓ પોતાના બાળકને યાદ કરીને ગૌરવ લે છે કે મારા દીકરા એ વાવટા માટે ઝંડા માટે પોતાની કુરબાની આપે તેઓ ગૌરવ લે છે જ્યારે અહીંયા પિતાશ્રી મારા ઉપર ચીડાય છે શા માટે બા આવી રીતે દીપક પોતાની બાને ક્વેશ્ચન પૂછે છે મેના પાટા ઉપર પાટા ઉપર હળવો હાથ ફેરવતી બેટા સુઈ જા અહીંયા મેના પોતાના દીકરાને કહે છે કે બેટા તું આરામ કર સૂઈ જા એકદમ પ્રેમથી પોતાના દીપકના માથા ઉપર હાથ ફેરવતી કહે છે બેટા તું આરામ કર નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું